ઓછામાં થઈ ગયો છે. આજે 10મો દિવસ અને પૂરીથી હવે જઈ રહ્યા છીએ કોણાર્ક સૂર્ય મંદિર. તો રૂમેથી જઈએ છીએ હવે બસ સ્ટેન્ડ. તો પૂરી જવા માટે તો અહીંયા તમારે પહેલાં બસ સ્ટેન્ડે જવું પડશે અને બીજી રિક્ષા પણ મળશે. ટ્રેન કે એવી કંઈ સુવિધા નથી પૂરીથી સૂર્ય મંદિર. તો ચાલો જઈએ સૂર્ય મંદિર કોણાર્ક. ચાલો, પૂરી રેલવે સ્ટેશન આવી ગયા છે અને તમારે જો અહીંયા સામાન રાખવું હોય તો ક્લોક રૂમ છે અને 30 રૂપિયા એક બેગના લઈ છે. અને આ છે ક્લોક રૂમ, અહીંયા તમે સામાન રાખી શકો આખો દિવસ 30 રૂપિયા. ભૈયા ચાર્જ કતના હૈ એક બેગ કા? 30 રૂપિયા હૈ. ઓર ઇધર હી સબ આપ પૂરા સામાન રખ સકતે ઓર પૂરા સેફટી હૈ, એટલે આખો દિવસ તમારો સામાન અહીંયા રાખી શકો. હું અહીંયા સામાન રાખીને આ સ્ટેશનની એન્ટ્રી છે અને સ્ટેશનની બહાર અહીંથી જવાનું. અહીંયા રાઈટ સાઈડમાં જ છે, ભલે હાલો સામાન રાખી દઈએ. આવી ગયા છીએ અને નાસ્તો બાકી છે તો સવારનો નાસ્તો કરી લઈએ. વાગ્યા છે 9:30. આવ્યું છે ઇડલી સાંભાર અને આ છે કોબીના વડા અને આ છે રેગ્યુલર વડા. ભલે નાસ્તો કરીને અંદર જઈએ હમણાં. તો કોણાર્ક મંદિરના રસ્તે જઈએ છે, આ બજાર છે દેવ સાહેબ. નાસ્તો કરી લીધો છે, હવે જઈએ છીએ કોણાર્ક તરફ. આ છે બજાર. અહીંયા ઓડિશાના બધા સિમ્બોલ બધા અહીંની યાદી તરીકે લઈ જાય છે બધા. કોણાર્કનું વ્હીલ છે, રથનું વ્હીલ. મંદિરમાં એન્ટ્રી થઈ ને એટલે લેફ્ટ સાઈડમાં ટિકિટ છે, 40 રૂપિયા લેવાની. ટિકિટ કાઉન્ટર છે અને ત્યાં મંદિર છે. આ છે સૂર્ય મંદિર કોણાર્ક. અહીંથી એન્ટ્રી થયા છે અને આ સીડી. આ છે નાટ્ય મંડપ, 3 મંડપ છે. આ પહેલા મંડપને બે મંડપ તો આગલી સદીમાં બધે તોડેલા છે અને અહીં બધું નૃત્ય ને એ ટાઈપનું બધું થતું વર્ષો પહેલાં. અને 1250ની સાઇલમાં આજુબાજુ આ નિર્માણ થયું છે, એટલે જો આની કેટલા વર્ષો પહેલાં પણ કઈ રીતે આ બનેવું હોય છે, ત્યાંના કલાકારો કેવા હોય છે. ઇતિહાસ જોઈએ તો બહુ જૂનો છે, 700 થી 800 વર્ષ પહેલાં બનેલું છે મંદિર. આ તો અહીંની કલાકૃતિ
800 વર્ષ પહેલા કઈ રીતે કલાકારો બનાવ્યું છે, ત્યાંના કલાકારો કેટલા માહિર છે જોવું પડે. ત્યારબાદ પેલો મંડપ પૂરો થાય છે, ત્યાર પછી આ છે મુખ્ય મંદિર. એક જ આખી સ્થિતિમાં છે, બાકી તો મુગલો એને બધા રાજાએ હોય તોડી પાડ્યા છે. બે મંડપ આનો ઇતિહાસ જોઈએ તો નરસિંહદેવ કરીને રાજા હતા, અને 1250ની આજુબાજુ આ મંદિર બનાવેલું. ત્યારથી મંદિર આની આ સ્થિતિમાં છે. અને મંદિર આખું તે જ છે. અંગ્રેજોએ કદાચ 12-16 વર્ષ પહેલાં મંદિરને અંદરથી પેક કરી દીધું છે. અંદર માટી પથ્થર નાખીને અંદર પેક કરી દીધું, કેમ કે ત્યારના સમયે કદાચ મંદિર પડી જવા જેવું હતું. એકદમ પેક કરી દીધું છે અને એન્ટ્રી નથી, એટલે અહીંયા સુધી જ એન્ટ્રી છે. ત્યાંથી સિક્યુરિટી રાખ્યા છે અને બહુ ઝીણવટવાળું કામ કરેલું છે. અને 800 વર્ષ જૂનું મંદિર છે, યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ નામ છે. જે ઓડિશાની એકમાત્ર ટુરિસ્ટ પ્લેસ છે જેને વર્લ્ડ હેરિટેજ નામ મળ્યું છે. ભલે આગળ ભાઈ, આ છે મંદિરનું રચના છે, રથ જેવી. એમાં 7 ઘોડા છે, આ સાઈડ 4 ઘોડા છે, અત્યારે તૂટી ગયા છે, અને 3 ઘોડા આ સાઈડ છે. સૂર્યદેવનો રથ હંકારીને જાતા હોય એ ટાઈપનું છે. આખું મંદિર જ તમને રથ જેવું લાગશે. બે સાઈડ 12-12 પૈડા છે, 24 પૈડા છે, બે સાઈડ જોઈએ કઈ ટાઈપનું છે. કલાકૃતિ ઘોંઘાટ વધારે છે અને તડકો પણ એટલો જ છે. આ છે ઘોડા અને એના લોખંડના 12 થી સરસ કર્યા છે. અને આ છે મોટું વ્હીલ. આ મંદિરની રચના એવી રીતે કરી છે, જેનો દરવાજો પૂર્વ દિશામાં છે અને એકદમ પૂર્વ દિશામાં આખું મંદિર છે. અને આ વ્હીલ છે એને ઉપરથી ટાઈમ નક્કી કરતા સૂર્ય ઉપરથી. તો એના આ જે વચ્ચે છે ને, એનાથી એનો પડછાયો અહીંયા નીચે પડતો હોય છે અને એ ઉપરથી નક્કી કરે કે કેટલા વાગ્યા છે. એટલે ત્યારના સમય એ રીતે સમય નક્કી કરતા. આવા 12 વ્હીલ છે અને આખું રથ સૂર્યદેવનું રથ હોય એ ટાઈપનું છે.
આ છેલ્લું મંડપ છે એ પણ તોડી નાખવામાં આવ્યું હતું. બીજા જે રાજાઓએ હુમલો કર્યો હોય એક જે તે સમયમાં, અને અહીંયા આવો તો ગાઈડ પણ મળશે, ગાઈડ સમજાવે બધું. ડ્રાગન મૂર્તિ બૌદ્ધ કારીગર યહાં પર કામ કે થે, ચાઇના કલા સંસ્કૃતિ મેં ઇસ મૂર્તિ કા નિર્માણ કે થે. યે કિસમ કા હોતા હૈ તાબિજ, જૈસે બિલ્લી નકારાત્મક ચીજો કો આસાની સે મહેસૂસ કરતા હૈ, ડ્રાગન નકારાત્મક આત્મા કો જીન કો આસાની સે મહેસૂસ કરતા હૈ, ક્યુંકિ ઉસકા આંખ રહેતા હૈ રંગીન. રંગીન વાલા માયા કે કબજે મેં જો રંગ કો મહેસૂસ નહીં કરતા હૈ વો રંગીલા નહીં હોતા, સમજ મેં તો. તો ઇસીલે બિલ્લી આસાની સે ભૂત પિશાચ કોઈ ભી આત્મા કો દેખતા હૈ, બિલ્લી કો અશુભ માનતે હૈ ઇસીલે. તો ડ્રાગન ભી એસા હૈ. યે થા કિસમ કા તાબિજ. યે બૌદ્ધ લોક મર જાને કે બાદ, उनका गुरु से मर जाने के बाद, एक एक हड्डियाँ नाखून दांत सब इसमें रखकर अपना गले में उसको ताबीज के रूप में धारण किया. एक काल्पनिक जानवर, समझ गए. तो ગાઈડ તો બીજા રાખ્યો હતો પણ અમે સાંભળી લીધું બધું શું શું છે કે છે. યસ છે આવો ઘણા લોકો એમ કહે છે કે અહીંયા મંદિરની અંદર જે ટોપમાં છે ને ટોપ, ત્યાં એક ચુંબક હતું મોટું, અને જ્યારે નિર્માણ થયું હતું ને 1200 સાઇલમાં ત્યારે, પણ પછી જ્યારે નજીક દરિયો કિનારો છે તો દરિયામાં જે વહાણ આવતા તો એના જે કંપાસ હોય જે બધા ધ્રુવ બતાવતા હોય કે ઉત્તર ધ્રુવ દક્ષિણ ધ્રુવ, અને ઉપર જે મેગ્નેટ હતું એના લીધે એ બધું ડિસ્ટર્બ થઈ જતું અને દિશા બધી વિખાઈ જતી, એટલે એ મેગ્નેટને પછી કાઢી નાખવામાં આવ્યું એવું કહેવામાં આવે છે. પણ એની જે વેબસાઇટ છે ત્યાં ઓડિશા સરકારે એવું કીધું કે એવું કાંઈ છે નહીં ભાઈ, બસ એ બધી મનગણંત વાતો છે. અને એક આ મંડપ છે એ મંદિર છે જે આપણે પાછા ભેગા થયા મેળા મેળા ને બધા કાઠિયાવાડી ભેગા થયા બધા, એકદમ બગસરા બાજુ વાળા ચલાલા વાળા ભેગા થયા.